नमस्कार मित्रों, गुजरात माहिती में आप सौनो हार्दिक स्वागत है। अत्यारे गुजरात में दक्षिण गुजरात ना केटलाक भागों में अने सौराष्ट्रना दरिया किनारा भागों में तेमज पश्चिम सौराष्ट्रना केटलाक भागों में भारे वरसाद पड़ी रह्यो छे। उत्तर मध्य गुजरातना भागों वरसाद थी वंचित छे। हवे धीरे धीरे बंगालना उपसागरनु वहन ओरिस्सा थी मध्य प्रदेश तरफ आवता मध्य प्रदेश भागों में भारे वरसाद थशे। साथ साथ उत्तर गुजरात भागों में पण वरसाद थवानी शक्यता रहेली छे तेम हवामान शास्त्री अंबालाल पटेले जणाव्युं छे। त्यारबाद तारीख 20 जुलाई पछी उत्तर मध्य गुजरात केटलाक भागों में अति सामान्य के हळवो वरसाद थवानी संभावना रहेशे। अमदावाद गांधीनगर में पण आ स्थिति रहेवानी शक्यता रहेशे। अरवल्लीना भागों उत्तर गुजरातना भागों बनासकांठा मेहसाणा सिद्धपुर विसनगर हरीज अने समीना भागों में पण सामान्य वरसादनी शक्यता रहेशे। विरमगाम अने सुरेन्द्रनगरना भागों में पण वरसादनी शक्यता रहेशे। तारीख 22 થી 25 જુલાઈના સમયમાં રાજ્યના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। 20 જુલાઈ પછી પુષ્ય નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે। હાલમાં દેશના ઉત્તરી પૂર્વીય ભાગો તેમજ હિમાલયના ટોચના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગર અને મધ્ય ગુજરાત આણંદ વડોદરા વગેરે ભાગોમાં હાલ હળવો વરસાદ તેમજ 22 થી 25 જુલાઈમાં કેટલાક ભાગોમાં સારો અને ભારે વરસાદની શક્યતા રહેશે। તો બીજી બાજુ હવામાન ખાતાની આગાહી મુજબ હાલ દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત પર છવાયેલું છે। પ્રથમ દિવસે ભારેથી અતિભારે કહી શકાય તેવો વરસાદ સુરત નવસારી અને વલસાડમાં પડ્યો છે, જ્યારે ભારેથી અતિભારે વરસાદ ભરૂચ ડાંગ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં વરસી શકે છે, જ્યારે વડોદરા નર્મદા સુરત નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે। બીજા દિવસે ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે અને ત્રીજા દિવસે ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે। અરબી સમુદ્રમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 3 દિવસ ભારે વરસાદની આગાહી છે।